જેતપુર શહેરની બોસ્નિયા કોલેજમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન. જેતપુર શહેરની બોસ્નિયા કોલેજમાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફી ઉઘરાવવામાં આવતી હોવાથી એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. ફી બાબતે મેનેજમેન્ટ અડગ હોવાથી જ્યાં સુધી લોકડાઉનમાં કોલેજ શરૂ ન થાય ત્યાં સુધી ફી નહીં માંગવાની માંગ પર ધારણા શરૂ કર્યા. મેનેજમેન્ટની ઓફિસમાં જ એબીવીપી દ્વારા રામધૂન ચાલુ કરતા આ બાબતે કોલેજ દ્વારા પોલીસને બોલાવવામાં આવી. પોલીસે આવીને એબીવીપીના પ્રદેશ મંત્રી પવન ઓઝાને ધોલધપાટ કરવામાં આવી. આ બાબતે વિદ્યાર્થીઓ ઉગ્ર બનીને લોબીમાં બેસી ગયા અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. અંતે પોલીસ દ્વારા એબીવીપીના પ્રદેશ મંત્રી પવન ઓઝા તેમજ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને મામલો થાળે પાડ્યો. કઈ રીતનું ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવતું હતું, કેવી રીતનું ક્રિટિસાઇઝ કરવામાં આવતા હતા, શું મેસેજ કરવામાં આવતા હતા, ફોન શું આવતા હતા, તમારા દ્વારા શું પ્રતિક્રિયા? કોલેજ દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને મેસેજ દ્વારા એવું કહેવામાં આવતું કે તમે ફી ભરી જાઓ અને અહીંયા બેસીને કાયદેસર કાઉન્સિલિંગ કરવામાં આવતું હતું કે તમે કેટલા ભરશો, કેટલા આટલા ભરશો. સાથે એમના કર્મચારીઓ બહાર બેસીને કાઉન્સિલિંગ કરતા હતા અને વિદ્યાર્થીઓ જે ફી ભરી શકે એમ નથી એને દબાણપૂર્વક ફીની માંગણી કરવામાં આવતી હતી. આજે અમે 2-4 દિવસ પહેલાં અહીંના ટ્રસ્ટીને પણ રજૂઆત કરેલી, પણ ટ્રસ્ટી સાહેબે એમને એવું કીધેલું કે એ પ્રશ્ન તમારો છે, તમારાથી થાય એ કરી લો અને જો તમને એવું લાગતું હોય તો તમે અમારા કર્મચારીઓના પગાર તમે અમને આપતા જાઓ. અને અમને ધમકાવીને પાછળ જ્યારે કાઢી મૂકેલા, આજે પણ અમે રજૂઆત ટ્રસ્ટી સાહેબને પણ અમે જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી સાહેબ પણ હતા પણ એવડા એ અમારા જવાબ ન દઈ શક્યા અને ત્યાંથી નીકળી ગયા. અને અમે પ્રિન્સિપાલ સાહેબને અત્યારે આ રજૂઆત કરેલી, સાહેબે અમારી માંગણી સ્વીકારેલી છે અને અમને અત્યારે લેખિતમાં એવું આપે છે કે જ્યાં સુધી ફી નહીં, કોલેજ ચાલુ નહીં થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવામાં આવે. શું નામ તમારું, માંગણી શું છે? મારું નામ ચિતપુરા નિકેલ છે. હું DY BCOM હમણાં આવી પ્રવેશ કરીશ અને અમારી માંગણી એ છે કે અત્યારે જે ફી બધા પાસે જે ઉઘરાવવામાં આવે છે તે ઉઘરાવવામાં ન આવે. અને તે આપણે પહેલી વાત તો એ કે જેને અત્યારે ઉપરથી સરકારે વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રજી ચુડાસમાએ પહેલાં જ આપણે આવેદન આપ્યું હતું કે બધા પાસેથી ફી લેવાની થતી નથી અને જેને પાસેથી ફી માંગવામાં આવે એની પાસેથી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે અહીંના બોસમિયા કોલેજમાંથી આપણા ટ્રસ્ટી જે હોય, જે ફી ઓલા કરતા હોય સાહેબની, એ બધાએ કોલ કરી અને બધા પાસેથી એને ફોર્સ કરીને ફી લેવામાં કોલ કર્યા હતા અને મેસેજ કર્યા હતા કે તમે ફી આપી દો. મારી એક ફ્રેન્ડ છે, એને બધાને મેં વાત કરી તો આંધો આવું છે તો તમે ફી હોય તો અમને વાત કરો. તો એ એમ કીધું કે તમારે છે તો ખરા, પણ એક છોકરી એવી કે મેં એને વાત કરી હતી કે મારે ફી ભરાઈ ગઈ છે અને મેં એને સ્ક્રીનશોટ મને મોકલો હતી કે હવે ફી ભરીને વાંધો બીજું કરીને પણ શું છે કે અત્યારે તો કે ફી ભરાઈ ગઈ, અમને ફોર્સ કરતા રહે કે મારી પાસે ફી ભરવાના પૈસા નહોતા એટલે મેં મારા મામા પાસેથી પૂછીને લઈને પૈસા લીધેલા. મોસમિયા કોલેજ કે દરેક વિદ્યાર્થીઓને જે અહીંના BBA અને BCA ના વિદ્યાર્થીઓ છે તો એમની પાસે ધાક ધમકી જેવા મેસેજો વાયરલ કરીને જે બધાએ ફી ભરવું ફરજિયાત છે, નામ કાર્ડ નાખશું ને આવા આવા તેવા ગર્ભિત ધમકીઓ આપી અને દરેક પાસે ફી વસૂલે કરે છે. એના સ્ટાફના દરેક મેમ્બરો અહીંયા ઊભા રહી અને એને કાઉન્સિલિંગ કરે છે કે ભાઈ તું આટલા નહીં આપી શકી તો કેટલા આપી શકી, એવી રીતે ગર્ભિત અલગ અલગ ધમકીઓ આપી ફી વસૂલાવે છે. જ્યારે હું રજૂઆત લઈને 4 દિવસ પહેલાં એમના ટ્રસ્ટી ચુકાભાઈ પાસે ગયો તો એના દ્વારા મને ગર્ભિત ધમકી આપવામાં આવી કે તમારાથી જે થાય એ કરવા માંડો, અમે તો ફી ઉઘરાવશું, આવી એને ધમકી આપી. એ પછી અમે ત્યાંથી આવતા રહ્યા, એ પછી અમે લેટર પેડ નામ તે બધું લખી અને આજે રજૂઆત કરી, અમે વ્યવસ્થિત માંગણી કરી અમે કે જ્યાર સુધી કોલેજો અને શિક્ષણ કોઈ પણ પ્રકારનું ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી ઉઘરાવવામાં ના આવે. આ અમારી એક માંગ હતી. જ્યાર સુધી કોઈ વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારનું શિક્ષણ કે કોઈ વસ્તુ લીધી જ નથી તેનું ફી શેનું હોય એમ, તો એ માંગ અમે એના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ પાસે મૂકી ત્યારે એ ટ્રસ્ટી ત્યાં હાજર હતા એ પછી જગ્યા છોડીને ભાગી ગયા. અહીંથી એને ખબર પડી કે આપણે 2 દિવસ પહેલાં ધમકીઓ આપેલી છે તો એ જગ્યા છોડીને ભાગી ગયા. એ પછી અમે આવેદન આપ્યું, રજૂઆત કર્યું, આજે વાતચીત કરી તો હજી અમને એ ટાઈમ આપે છે કે ભાઈ તમે કાલ આવો, પરમ દિવસ આવો, એવા ટાઈમો આપે છે એના પ્રિન્સિપલ દ્વારા.
જ્યારે અમે ધરણા ઉપર બેસા ત્યારે અમને ઉઠાડવાની કોશિશ કરવામાં આવી, અમને ઢળીને બહાર લઈ આવવામાં આવ્યો પોલીસ દ્વારા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને દરેક માસ્ક સાથે દરેક કાર્યકર્તાઓ ત્યાં વ્યવસ્થિત ધરણા ઉપર બેઠા હતા. રામધૂન ચાલુ હતી તે પણ બંધ કરાવવામાં આવી. રામધૂન છે, કોઈ દેશ વિરોધી નારા અમે નથી બોલાવતા, ભગવાનના નામ લઈ છીએ અને દેશ હિતના નારા બોલાવીએ છીએ, એ પણ બંધ કરાવવામાં આવ્યું. બીજી એક વસ્તુ ધ્યાને આવી હતી કે પોલીસે તમારી પર બળ પ્રયોગ કર્યો, કોઈની ઉપર એક કાર્યકરને માર મારવામાં આવ્યો, શું હકીકત છે? એટલે ઢળીને મને ખુદને ઢળીને બહાર લઈ આવવામાં આવ્યું, જેમાં હાથમાં ને એમાં ક્યાંક મને મારવામાં પણ આવ્યું છે. જ્યારે હું છોડતો નહોતો તો એ પ્રમાણે મને મારતા પણ હતા. એટલે ઢળીને મને કાયદેસરનું આમ એક ગુનેગારને ઢળતા હોય એ રીતે મને ઢળીને બહાર લઈ આવવામાં આવ્યો છે. કે કાયદેસર હું ગુટલેગર ના હોય એવી રીતે કે કોઈ મેં એવા દેશ દ્રોહના કામ કરેલા હોય એ રીતે મને પકડી જપાજપી કરી અને મને બહાર સુધી ધસડી લઈ આવવામાં આવ્યો. પવન ઓઝા.